हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आजे विषय गुजराती अने पाठ छठो लोही सगाई कवि श्री ईश्वर पेडणेकर एने लखेली नवलिका द्वारा आपणे आजे पाना नंबर 39 ऊपर हता एक बुक काढ्यो अने एमां ध्यान आप्युं। ए पाठ छठो लोही सगाई कवि श्री ईश्वर पेडणेकरे रजू करेली છે માની જે મમતા છે તે આપણે ભણવાના છીએ। તો શાંતિથી વિદ્યાર્થીઓ બધાનું ધ્યાન એ પાઠ્યપુસ્તકમાં હોવું જોઈએ। કવિશ્રીનો પરિચય તમને સૌ પ્રથમ આપું છું કે ઈશ્વર મોતીભાઈ પેટે પેટાર તાલુકાના પેટણી ગામના વતની છે અને એના નામ ઉપરથી એટલે કે ગામના નામ ઉપરથી પેટણી એવું પડ્યું હોય એમ કટોકટી નદીનો અવતાર અંકુ અને કન્યા આવા વગેરે ગુજરાતી સાહિત્યમાં રાક્ષાદુ વગેરે પ્રસિદ્ધ થયેલા છે। આ નવલકથાઓમાં આકાશગંગા કુકડી લોહી સગાઈ વગેરે પ્રસિદ્ધ નવલિકા સંગ્રહો ગુજરાતી સાહિત્યની અંદર તેમણે મહત્વનું યોગદાન આપેલું છે। કવિને પરિચય આપતા હોય લોહી સગાઈ એ શિક્ષક દ્વારા આપણે લોહીના સંબંધ એક કવિ સરસ મજાનું અહીંયા વર્ણન કરેલું છે। લોહીની સગાઈની અંદર કવિ પેટણે આ પેટર કરીએ લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાં જે એક વાર્તા લેવાયેલી છે। વાર્તાના સંગ્રહમાંથી આ પ્રકારની નવલિકા સ્વરૂપે રજૂ કરે છે। ટૂંકી વાર્તા એમાં મહત્વનું કેન્દ્ર બિંદુ એટલે કે અમૃતકાકી અમૃતકાકી એ માતા તરીકેનું જે પાત્ર ખરેખર સરસ મજાનું કવિએ આપેલો છે અને મા જે માં પગે ઉગ્રાના હોવા એ રીતે કવિએ સરસ રીતે માતૃપ્રેમ અહીંયા રજૂ કરેલો છે। આ વાર્તામાં ગાંધી જીએ ગુરુ પ્રત્યે માતાએ જે ભાવ પ્રેમ વ્યક્ત કર્યો છે તે કવિએ સરસ મજાનો અહીંયા પાઠની અંદર આપણે એના દ્વારા જ્ઞાન અને બોધ મળે છે। ટૂંકી વાર્તા છે। આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનો આલેખન કરેલો છે। અમૃત કાકીના ચાર સંતાનોમાં બે દીકરા અને બે દીકરીઓ અમૃત કાકીને ચાર સંતાન છે એમાંથી ત્રણ સંતાન મોટા છે અને મંગુ છે એ બધી જે નાની દીકરી છે। અમૃત કાકીએ આ ચાર સંતાનોમાંથી નાની દીકરી મંગુ નાનપણથી ગાંધી અને મૂકી છે। અમૃત કાકી અપાર માતૃત્વ ગાંધી દીકરીની સેવા કરતા હોય છે। ગામના લોકો દીકરીને ગાંધાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે પણ અમૃત કાકી એ માટે તૈયાર નથી। આમ છતાં ગામની એક ગાડી થયેલી છોકરી દવાખાનેથી સારી સારી થઈ પાછી આવે છે એ જોઈ અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા માટે તૈયાર થાય છે। મંગુને દવાખાને મૂકવા નથી ઉઠતી અમૃત કાકીની મનોહસ્થિતિ અને ત્યાંના ગયા પ્રસંગના જે વાર્તાલાપો છે એમાં મંગુનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે। દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે। આખી વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો અમૃત કાકી મંગોની નાદમાં વર્તાઈ ગયા હતા જેમ મંગો ગાડી છે એવી જ રીતે લોકો અમૃત કાકીને પણ ગાંડા હોય વ્યસા ભરેલા વર્ણન કરતા હોય એવું દેખાય આવતું એટલે કે ગાંડાની નાદમાં વર્તાઈ જવું એટલે બધા અમૃત કાકીને એવું કીધું કે તમે તો નાદમાં એટલે કે મંગોની નાદમાં ઉડાઈ ગયો છે। ત્યારબાદ મંગોના અને અમૃત કાકીના જે ભાતૃ પ્રેમ છે એ ભાતની અંદર રજૂ થયેલા છે।
પ્રભુએ આ યહોવામાં વર્ણન કર્યું છે, મારી માએ ઉગ્રને આપતા પોતાનું જે સંતાન છે એ રૂપી જતું હોય એ મારા ન જોઈ શકે એવું ભાગ્યે જ ભાગો ને તેડતા ને રમાડતા કે રાજ કરતા, બાકી એનો આખું જીવન
બન્યો ખરેખર માને બધાય સંતાને સમાન હોય છે પણ આ મંગુ ગાંડી છે ખાવાની ભાન નથી કપડાં પહેરવાની ભાન નથી જાડો પેશાબ ક્યાં કરવો એની પણ એને ખ્યાલ નથી આવી ગાંડી દીકરી મંગુ એની દેખભાળ જે અમૃત કાકી કરે છે ને લોકો જ્યાં એના જે વખાણ કરે છે તે અનહદ છે માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં અને ખરેખર માતા એ મંગુ પ્રત્યે જે ભાવ હતો પ્રેમ હતો પણ છોકરાઓને જરાય પણ એવું નહોતું કે અમારા છોકરાઓનો બોલાવે રમાડે કોઈ પણ દુઃખ ના હતું પણ છોકરાઓની વહુને સમસમી જતી એટલે દૂધવી ઉઠતી અંદર ને અંદર બળતી હતી બને વહુ ઓઢી પતિ આગળ આ એક જ ફરિયાદ હતી બને બીજા વહુને માતા પતિ એટલે કે અમૃત કાકી વિશે આવો એક ભાવ કે આપણા છોકરાઓને મા પ્રેમથી બોલાવતા નથી રમાડતા નથી કહેતા નથી એમ એને મનના મનમાં ભળતા હતા દીકરાના બાળકો એને મીઠા ગમતા નથી અને ગાંડા હીરાને સાચીએ એ અડવો કરતા નથી ગાંડો હીરો એટલે મંગુ મંગુને એની બધી નજર એના ઉપર છે એને ક્યાં ખાવું છે એને પીવું છે એને પથારી સાફ કરવી છે હર વખત વારંવાર એને પૂછે છે ક્યારે ખાવું છે ક્યારે પીવું છે વગેરે વગેરે પણ આપણા છોકરાઓને તો જરા પણ મનથી ભાવથી પ્રેમથી કે લાડથી કે હરખથી કહેતા પણ નથી અને બોલાવતા પણ નથી દીકરી માને મને બહુ સંભળાવી હતી અમૃત કાકીની જે બીજી દીકરી છે એ મોઢે મોઢ કહી દેતી હતી કેવું કહેતી મંગોને ખોટા લાભ લગાવીને તે જ વધારે ગાળી કરી મૂકી છે માં ખરેખર આ તારો જે ભાવ છે તે જ છે એ જ મંગોને ગાળી કરી મૂકી છે તેઓ પાડીએ તો ઢોરને એ પેશા જાડો પેશા ક્યાં ભરાય એને અને ક્યાં ન ભરાય તેનો ભાન આવે છે ખરેખર આ મંગોને જો લાજ લગાવો છો એટલે એના કંઈ ખબર પડતી નથી ક્યાં પેશાબ કરવો ક્યારે જમવું કેમ જમવું વગેરેનો ભાન થઈ જાય કારણ કે તમે એને બહુ લાડ લગાવો છો પ્રેમ કરો છો કંઈ ખપતો આવતા નથી એટલે એને ખરેખર ખબર પડતી નથી તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાડી હોય પણ એને કેવ પડી હોય તો શું આટલું ભાન ના આવે એટલી સમજ ના આવે અવડી મોટી કહી છે 12 વર્ષની દીકરી છે નાની નથી બા એને તમે જે લાડ લડાવો છો પ્રેમ કરો છો એટલે આ બધું કરે છે એ મૂંગી છે પણ કંઈ ભરેલી નથી એ મૂંગી છે પણ કાને બધું સાંભળે છે એ કંઈ ભરેલી નથી કે આપણા કાને ન ધરે ખરેખર આપો જે કહી એ ધ્યાનમાં ન લે આપણે જે સીધે એને એ એનું પાલન ન કરે ભૂલ કરે તો અમે લપટા કરી દીધા હોય તો બીજી વખત તરત ભાન રાખે બીજી વખત તરત એને સમજ આવે એક હાથ સામાન તો એક હાથ કપડ મારી દીધી હોય ભૂલ કરે તો એને તરત ખ્યાલ આવી જાય કે આ કપડામાં જાડો પેશાબ ન કરાય પથારીમાં ન ભરાય આ ખાવાનું છે કે ઢોળાય નહીં કપડાં બગડાય નહીં વગેરેનું એમને ભાન થઈ જાય પણ માતા તમે જે આ મંગુને લાડ લડાવો છો એ ખરેખર કષ્ટદાયક છે એના માટે એમ એમને બીજી દીકરી એમના મોઢામાં અમૃત કાકીને કહે છે દીકરાની વહુ શીઘ્ર એ આવું કાંઈ અમૃત કાકીને શકવા આપતા નથી દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડી દીકરીનો હિરુ પણ ભરાય હતો દીકરીને કંઈ આગળ બોલે એ પહેલા જે મંગો અપંગ છે પથારી હોય છે અને દીકરીના જે કઠોર નયન સાંભળે માતાનું હિરુ ભરાઈ જાય છે અને આંખોમાંથી જળજળ આંસુ ઝરવા લાગે છે પરંતુ કઠણ કાળજું કરીને હિંમત રાખીને કઠણ કાળજું એટલે દયામાં મક્કમતા રાખીને એણે મનનો ડૂબો કાઢી નાખ્યો પોતાને
છે એટલે આ જે મૂંઝવણ છે એ મૂંઝવણ કાંઈ કાયમ નથી રહેવા નથી ભાભીઓ અને પાનારે પછી ક્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આડપાડ નહીં કરે અને એ દુઃખી દુઃખી થઈ જશે સહેજ અટકીને જીને સાથે કહે કે દવાખાનામાં મૂકવાથી ડાય નહીં થવાની હોય તો નહીં થાય પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તો એ બસ છે પોતાની દીકરી મંગોળી મૂકી દે એમની માતાને કહે છે કે તું આ પાયામાં બેસી જવાની નથી આ મૂંગો છે મૂકી દેડે અથવા તો બાંધે છે એને લાડ પ્યારથી તું શેરે એને જરા પણ થપ્પો નહીં આવ જરાય પણ એને વધે જ નહીં તો એનામાં સમજણ કે ભાન આવશે નહીં એને થોડો આપણે ક્રોધિત થાય એવું પડે કાલ સવારે તમે ઉદા અવસ્થામાં આવશો અને ભાભીના હાથમાં આવશે ભોજાઈના હાથમાં આવશે ત્યારે આવા લાડ પ્યારથી એ લોકો સેવા સાકરી કરે યા ન કરે તો એ માં દુઃખી થશે એટલે અત્યારથી તમે એને થોડો થોડો ઠપકો આપો અને સમજાવવાનો પ્રયત્ન કરો તો એને સમજ ભાન આવી જાય કારણ કે ભાઈઓના ઘરમાં તો ભગવાને ઘણું દાન આપ્યું છે ભાભીઓ કમ ખાવા ના આપે એવી તો જાત પણ નથી આપી આપી ભાભીઓ એ કંઈ નથી ભાઈઓ ઘણું બધું કમાય છે કે ખાવાનું મૂળને ના આપે એવું ખરાબ જાતિનું માણસ એક પણ નથી આપણા ઘરમાં એની સેવા સાકરી કરે એને સાનભાનમાં સમજાવવાનો પ્રયત્ન કરે પણ અમૃત કાકીની જ્યારે વૃદ્ધાવસ્થા આવે વૃદ્ધ બની જાઓ તમારાથી આ સેવા સાકરી નહીં થાય અને આવો જે લાભ્યા છે એ કદાચ ભાભીઓ આપી શકે નરક પણ આપી શકે તો એ મહા મુશ્કેલી એ મહા દુઃખમાં પણ સંકટમાં પણ આવી શકે એમ એમને બીજી જગ્યાએ માતાને સમજાવે છે અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરોપોળની ઉપમા આપતા હતા પાંજરોપોળ એટલે અપંગ ઢોર હોય અને પાંજરા કોકમાં મૂકી આવે એને ટાઈમે નેરણ નાખીએ પાણી પાય તડકો આવતો હોય તો તડકી વાપરી આપતા હોય એમ દવાખાનાની એ ઉપમા આપતા ઉપમા આપતા એટલે એની સાથે સરખાવતા જેવી રીતે પાંજરાપોળની અંદર મૂકા ઢોરો છે એને જે ખાવા પીવાનું મળે છે એ મને ખ્યાલ છે જો હું દવાખાને મારી દીકરીને મૂકવા જાઉં તો એને પણ એ જ હાલત થાય છે એટલે ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખી દવાખાનું પાંજરા પર જેવું હશે અને કદાચ મૂકો ભરી ગઈ તો એનો એને કુટુંબનો સારો થશે તમે દવાખાના મૂકવા જાઓ અને જીંદગી જે હોય તો મૂકો કદાચ મરી જાય તો આ લોકમાંથી એનો છુટકારો મળશે કે એને આવું દુઃખ સહન ન કરવું પડે એટલા માટે દીકરા કમાતા કમાતા હોય દીકરાનો ધંધો રોજગાર ખૂબ સારો એવો હતો હોય પૈસો ખૂબ કમાતા હોય દીકરી જો સાથે હિંડોળા કાઠ પર ધૂલતી હોય ને હિંડોળા કાઠ ઉપર સુખ સાહિત્યમાં હોય તો માતાને પિતાને જરા પણ ચિંતા ન હોય ત્યારે હું માં થકી જાઉં એનો કાંઈ અરજ હું માં થઈ તેને જો દવાખાને ધકેલો એનો કોઈ મતલબ નથી મંગોની સત્યમાં બનીને રહું ત્યારે જ મારે જોઈ શકાય ફરી કહેવાય માથે માં બાકીના કોગડાના અવાજ પણ તે કવિએ સરસ મજાએ માથુને ઉતરાવે અને શાંત આપ્યું છે ખરેખર લોહીના જે સંબંધ છે માં હું માં થઈને એને જ અહીંથી ઢકેલી મૂકું એટલે તો મારે જીવતા મૂકવા જેવું છે અને લોકો પાછળથી પણ વાતો કરે કે આની માતા જીવતી નહીં હોય ને તો આવી દીકરીને દવાખાને મૂકી ન ધકેલે માતૃપ્રેમ કોને કહેવાય માં અને સંતાનનો ભાવ પ્રેમ કોને કહેવાય કે બેટા હજી તને સમજાતું નહીં હોય ખરેખર હું જીવતી છું ત્યાં સુધી આ મૂકીને દવાખાને નહીં જવા દો અને નહીં જવા દો એટલે કહે છે કે દીકરાઓ કહે તો પણ મંગોની દવાખાનાના દ્વાર મોત ભણી ધકેલવા અમૃતતા કે ક્યારે થતા નથી ગમે તે ભાવે સમજાવે ગમે એટલા ઉપાયો બતાવે તો અમૃતતા કે
दवाखाना अंदर पादरापोल में जो पशुओ रहे थे એવી પરિસ્થિતિ થાય અને દવાખાનામાં તો કોણ જગ્યા જેને નાનપણમાં માતા ન હોય મા બનતી હોય એવા સંતાનો ક્યાં જતા હોય આમ પ્રત્યે મગોને દવાખાના મોકલવા માટે ના પાડે છે દીકરાઓ માના બાપને સમજી ગયા કે મા હવે માનશે નહીં ગમે તેમ કરશો એટલે કોઈ ન ચડે હવે તો માર્ચ મહિનામાં મારી દીકરી
चालू થઈ જશે કેવી રૂપાળી છે આપણે કેમ છે જેમ સમુદ્રના મોજા તળે ઉસરી એને વરા કરે એવા વિચારો અવસ્થા કી મંગુમાં બેઠા બેઠા એ તરંગે જડી જાય છે અને વિચારો કરવા મળે છે આમાં 14 વર્ષ થઈ જશે 15 નું મેસેજ છે માર્ચ મહિનો આવી જશે મારી દીકરી ગાય થઈ જશે એને એના મારવા આવશે પ્રાણ ગુમાડી છે કોઈ મૃત્યુ આવશે તો પરસ્તી નહીં ગમી જશે વગેરે વગેરે જે મનની અંદર પોતે વિચારો કરે છે તે વિચારોમાં ને વિચારોના તરંગોમાં તરંગોમાં એમાં અમૃત પાકી ખોવાઈ જાય છે અને મોઈનો રોગ તો એવું છે કે મૃત્યુઓ એને જોતા સમા હા પાડી દે છે અને મગો રૂપાળી હતી ઘણી ગાંડી હતી પણ એનો રોગ પણ એવો જ હતો કોઈ મૃત્યુ આવીને જોઈ ને તો જામો સર હા પાડી દે કોઈ ના ના પાડે એ સ્વરૂપન કેટલી હતી કર્માસ મોગે ભાગ્ય એ જન્મથી ઊંઘી હતી હકમ હતી અને જાણે એને પટ્યું હોય તેમ એ લક્ષ્મીની યોજના પણ વિસ્તારવા મળી જતા ક્યારે ક્યારે આવા વિસ્તારો આવે સાજી થઈ જાય થોડુંક એમાં ફેરફાર દેખાય ત્યારે ગ્રહ તેના લગ્ન સંબંધ વિશે મમતા તેને માની કે આમ પોતાના વિચારો રજૂ કરવા લાગે છે એક વખત મંગુ થાયની માફક ટોકીમાં પેદા કરવા લાગે છે એમાં એ માત્ર મહિનો ઉભો થાય છે એ સમયે મંગુ પોતાની મેળે કોઈની પણ સહાય લીધા વિના ઉઠી અને પોતે ઝોપડીની અંદર પેશાબ કરવા જાય છે અને તેથી હટાઈ જતા અમૃત કાકી એ દિવસો સુધી દરેક આગળ પારાયણ તૈયાર કર્યું હોય છે કે વારંવાર મમુતાજ એની રીતે પેશાબ કરવા ગઈ ઊંઘી થઈ ગઈ એના કપડાં વ્યવસ્થિત કર્યા એમ જેમ સત્તા કરતા હોય પારાયણ બેહાવી હોય એમ જેમ માણસ આવે એની સાથે વાતો કરતા અને જોશીનું કહેવું ખરેખર સત્ય પડ્યું જોશી કહેતા હતા કે માર્ચ મહિનાની અંદર મંગળને ચાલુ થઈ જશે જે દિશા છે જે ગ્રહની સ્થિતિ છે એમાં સુધારો આવશે અને ધીમે ધીમે મંગળ ડાળી થઈ જશે જોશીનું કહેવું ખરેખર સત્ય પડ્યું છે આને આપમેળે કોઈની સલાહ લીધા વિના અથવા તો કોઈની સેવા લીધા વિના પોતે એની રીતે પેશાબ પાણી જે આવે છે આ પહેલી વખત એની ઘરે ચોપડીમાં પેશાબ કરવા બેઠે સાંભળનારાને ગળે અવાજ ઉતરવી મુશ્કેલ હતી આવી ગાંડી છે કપડાં પહેરવાનું ભાન નથી અમૃત કાકે કદાચ આ વિચારોમાંનો વિચારોમાં કેટલા હોય લાગે કારણ કે બીજા બે લોકોને વિશ્વાસ ન આવતો મંગુ પેશાબ કરી બીજી માટે આવ્યા વડે ઉપરથી નજરે પડતી એને કેમ વિચાર આવે કે જ્યારે એ ટોપીમાં પેશાબ કરવા બેઠી હોય પેશાબ કરી એ પણ અમૃતથી એને પકડવા મળે એને ભાન નથી કે આપણે આ ના કરવું જોઈએ સાંભળનારને ખરેખર ગળે વાત થતી નથી અને જોનારને પણ આ વાત ગળે ઉઠે ન હતી મગોને ધોન આવે અને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી હતી જે કહ્યું કે તમારી જાયજી માફક ઊભી થઈ ગઈ મગોને ખરેખર આ કોઈ સમજણ હતી નહીં અમર કાકી વાતો કરતા હતા ના જોશી આવે અને આવું ભરકેલો એટલે આજે આને કર્યો પણ બીજા લોકોને વિશ્વાસ આવતો ન હતો આમ અમર કાકીનો આશા ભર્યો માત્ર મહિનો આવ્યો છતાં મગુ ટાઈતો ન થાય રોજ ઊંઘે આજે માત્ર મહિનાનો એક દિવસ ગયો બે દિવસ ગયા હવે ખૂબ થઈ ગયો માત્ર મહિનો આવવા લાગ્યો છે આખો માત્ર મહિનો જતો રહ્યો એની આશા હતી એ નિરાશામાં કહેવાય ગઈ ના તો મંગો જાય છે પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાડી થઈ ગઈ એવા એ સંદેશ હતા એટલે આપણા ગામની દીકરી શહેરમાં ભણતી હતી જાય દીકરી ગાડી થઈ ગઈ છે 30 એમ મંગોની માફક એને પણ સાડો જાડો પેશાબનું ભાન રહ્યું નથી અમૃત કાકી એથી દુઃખી તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ગાય જમરી થોડે ગાડી બધા આવું પાન ગુમાવી દેશે તો જન્મથી ગાનું મૂકો અને સારી રીતે
एक दीवार छे अहीं आपणे पाठ करतो राम रे भाई पाछा वस्तु वस्तु।